આજે આપણે ધોરણ 11 ઇંગ્લિશ લેસન 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ પાર્ટ 1 એના વિશે શીખવાના છીએ. આ પાર્ટ જે છે એ અરુણિમા સિન્હા વિશેનો છે. આપણે જેમ જેમ પાર્ટની લાઈન શીખતા જશું તેમ તેમ તમને હું સમજાવતી જઈશ, બરાબર? તો આપણે સ્ટાર્ટ કરીએ. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણિમા સિન્હા જે હતી એ કોણ હતી? તો કે નેશનલ લેવલ રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ પ્લેયર હતી. When she was traveling on a train, some thugs tried to snatch her golden chain. When એટલે જ્યારે she was traveling on a train, એ ટ્રેનમાં મુસાફરી કરતી હતી ત્યારે શું થયું? તો કે some thugs, thugs એટલે લૂંટારાઓ, લૂંટારાઓએ શું કર્યું? Try to snatch her golden chain. Snatch એટલે ઝૂંટવું, એનો ચેન ખેંચવાનો એને પ્રયત્ન કર્યો. She fought back but was thrown out of the speeding train and lost her left leg. એણે લડત આપી સામે, પણ શું થયું? એ ટ્રેન માંથી બહાર ફેંકાઈ ગઈ અને એનો જે ડાબો પગ હતો એણે ગુમાવ્યો. This happened when she was 24. અને આ ક્યારે થયું હતું? જ્યારે તે માત્ર 24 વર્ષની હતી. However, this accident never affected her spirit. પણ છતાં પણ આ જે એક્સિડન્ટ એને લાઈફમાં બન્યો એને એનું જે મનોબળ હતું, બરાબર, એનો જે દ્રઢ પાવર હતો, નિશ્ચય હતો, એના ઉપર એને કાંઈ અસર થઈ નહીં. All India Institute of Medical Science, AIIMS કહીએ છીએ આપણે જેને, દિલ્હીમાં આવેલી છે આ મેડિકલ સંસ્થા. એન્ડ આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ. આર્ટિફિશિયલ લેગ એટલે શું? તો કે નકલી પગ. આર્ટિફિશિયલ એટલે નકલી, લેગ એટલે પગ. પગ એનો એને ગુમાવ્યો એટલે એના બદલે એને શું કર્યું? ખોટો પગ નાખાવ્યો, બરાબર. ક્યાં નાખાવ્યો? તો કે એમ્સ માં. AIIMS એનું ફૂલ ફોર્મ. તમને પ્રશ્ન પૂછાય કે એમ્સ નું ફૂલ ફોર્મ શું? તો એ એટલે ઓલ, આઈ એટલે ઇન્ડિયા, બીજો આઈ એટલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, બરાબર. અને ક્યાં આવેલી છે? દિલ્હીમાં. અ યર લેટર શી વોઝ રીટ્રેન એઝ અ માઉન્ટેનિયર એન્ડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. હવે જો એક વર્ષ પછી શું થયું? તો કે શી વોઝ ટ્રેન, એને તાલીમ આપવામાં આવી. તેની તાલીમ આપવામાં આવી તો કે એઝ અ માઉન્ટેનિયર એટલે પર્વતારોહક, બરાબર. પર્વત ઉપર જે ચડે એને માઉન્ટેનિયર, પર્વતારોહક કહેવામાં આવે છે. અને વધારામાં એનામાં શું થયું? તો કે બીકમ અ ફર્સ્ટ ફિમેલ. ફર્સ્ટ ફિમેલ એટલે પ્રથમ મહિલા. કેવી પ્રથમ મહિલા? તો કે વિથ એન આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. પોતાના આર્ટિફિશિયલ લેગ એટલે કે નકલી ખોટા પગ સાથે માઉન્ટ એવરેસ્ટ સર કરનારી પ્રથમ મહિલા બન્યા અરુણિમા સિન્હા. હવે જો આપણે સાજા સારા પગથી પણ માઉન્ટ એવરેસ્ટ ચડવાના વિચારથી પસીનો આવી જાય, પણ એમની એમનો જે દ્રઢ નિશ્ચય હતો એટલો મજબૂત હતો, દ્રઢ મનોબળ હતું કે એ આર્ટિફિશિયલ લેગ એટલે કે ખોટા પગ સાથે પણ એ ક્યાં ચડ્યા? માઉન્ટ એવરેસ્ટ ચડનારા પહેલા સ્ત્રી હતા. This is her unforgettable story of hope, courage and inspiration. અને આ તેમની unforgettable એટલે કે કદી પણ ન ભૂલાય એવી સ્ટોરી છે. સેની? હોપ, આશા. કરેજ એટલે પ્રોત્સાહન અને ઇન્સ્પિરેશન એટલે પ્રેરણા આપતી સ્ટોરી છે. Let's read 4 science scenes of her life. Narrated in her own words. ચાલો આપણે એના જીવનના 4 દ્રશ્ય જોઈએ કે જે એના પોતાના શબ્દોમાં વર્ણવેલા છે. અહીંયા આપણે 2 સીન જોવાના છીએ આજે પહેલા ભાગમાં. સીન 1 હવે એના પોતાના શબ્દોમાં છે એટલે એ પોતે જ આપણને વાત કરે છે કે એની સાથે શું ઘટના બની છે. I had started dozing.
ડોઝિંગ એટલે શું? ઝોકા ખાવા, ઝોકા ખાઈએ ને આપણે, ઝોલા આવે. આઈ સ્ટાર્ટિંગ ડોઝિંગ, મને હવે ટ્રેનમાં જયારે મુસાફરી કરતા હતા ત્યારે અરુણિમાસી નક્કે છે કે મને ઝોલા આવવા માંડ્યા. માય આઈઝ વર ક્લોઝ બટ માય માઇન્ડ વોઝ અવેક, મારી આંખો બંધ હતી પણ મારું મગજ હતું એ શું હતું, જાગૃત હતું. આઈ રિમેમ્બર સમવન સેઇંગ ધેટ બેરીલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. એમ એમ કહે છે કે મને યાદ છે કે કોક કઈ કહેતું હોય કે એનો અવાજ મને સંભળાણો હતો. આઈ વોઝ ઇન ડીપ થોટ વેન આઈ ફેલ્ટ અ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેઇન. જો હું ગહેરા વિચારમાં હતી, ડીપ થોટ એટલે ગહેરા વિચારો વિચારોમાં હતી, જ્યારે મને એવું મહેસૂસ થયું કે કોઈક વ્યક્તિ મારા ચેનને અડી રહ્યું છે અથવા તો ખેંચી રહ્યું છે. અ ગર્લ સિક્સ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન, અને એક સ્ત્રીની જે છઠ્ઠી ઇન્દ્રિય છે એ એનો શ્રેષ્ઠ સાથી હોય છે. બરાબર, ટ્રેનમાં એ એકલા જતા હતા પણ એની જે છઠ્ઠી ઇન્દ્રિય હતી, સિક્સ સેન્સ હતી, કે એને કઈક આભાસ થઈ ગયો કે મારી સાથે કઈક ખોટું થવાનું છે. એ જે છઠ્ઠી ઇન્દ્રિય છે એ સ્ત્રીઓની સૌથી શ્રેષ્ઠ મિત્ર હોય છે. I instinctively opened my eyes and saw 4 or 5 young men around me. મેં મારી આંખો ખોલી અને જોયું કે 4 થી 5 જે માણસો હતા એ મારા આજુબાજુ હતા. Their drunken looks and behavior gave me an inkling of their intention. તેમનો drunken looks એટલે તેઓ પીધેલા હતા અને એમનું જે behavior વર્તન હતું એને શું કર્યું, gave me inkling. ઇન્કલિંગ એટલે મને ઈશારો કર્યો, મને સંકેત આપી દીધો. ધેર ઇન્ટેન્શન, ઇન્ટેન્શન એટલે એમનો શું ઈરાદો છે એનો મને ખ્યાલ આવી ગયો. આઈ સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ ટુ ટેલ ધેમ ધેટ આઈ હેડ નો ઇન્ટેન્શન ઓફ પાર્ટિંગ વિથ માય ચેઇન. આઈ સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ, ઇન અ ફ્લેશ એટલે તરત જ, ઝડપથી, હું ઝડપથી ઊભી થઈ ગઈ અને મેં એમને કહી દીધું કે મારી ચેઇન તમારી સાથે શેર કરવાનો મારો કોઈ ઈરાદો નથી. જો હવે નેશનલ લેવલની વોલીબોલ ચેમ્પિયન હતા અરુણિમા તો કઈ જેવા તેવા તો નહીં જોઈ ને, ચેમ્પિયન બનવા માટે એકદમ સ્ટ્રોંગ થવું પડે છે ફિઝિકલી, અને એટલે એમ એ તૈયાર થઈ ગયા એમની સામે લડત આપવા માટે કે ભાઈ એમ કેમ મારો ચેન ખેંચી જાય. સોનાની ચેન છે, કમાવામાં કેટલી મજૂરી થાય છે, કેટલો પસીનો પાડવો પડે છે, એમને એમ થોડી દઈ દઈશ. શું થે કેમ ટુગેધર એટ મી, તેથી શું થયું, જેવી મેં સામે લડત આપવાની તૈયારી બતાવી કે તે લોકો બધા મારા તરફ ભેગા આવી ગયા. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ, નન ઓફ માય ફેલો પેસેન્જર્સ ગોટ અપ ટુ ઇવન ઇન્ક્વાયર વોટ વોઝ હેપનિંગ, ફોરગોટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રિસ્ક. જો હવે એમ કહે છે કે મારા ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં, ડબ્બામાં જેટલા પણ લોકો હતા એ લોકોએ જરાય પૂછ્યું પણ નહીં, જેટલા પેસેન્જર હતા એ લોકોએ પૂછ્યું પણ નહીં કે અહીંયા શું થાય છે, મારી મદદે આવવાનું તો દૂર છે પણ એ લોકોએ પૂછ્યું પણ નહીં કે અહીંયા શું થઈ રહ્યું છે. આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન, હવે મારી પાસે કોઈ રસ્તો નહોતો એમનો સામનો કર્યા સિવાય. સો આઈ કોટ અ યુથ હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ બાય હિઝ કોલર એન્ડ પુશ હિમ બેક. તો એક માણસને મેં એના કોલર થી ઝાલી અને ધક્કો માર્યો. આઈ કિક્ડ અ કપલ ઓફ અધર્સ, અને બીજા બે જણાને મેં શું કર્યું, કિક્ડ એટલે લાત મારી. કપલ એટલે અહીંયા શું, બે જણા, બરાબર, એક કપલ એટલે બે જણા, અધર્સ એટલે બીજા બે જણાને મેં લાત મારી. એન એક્સેપ્શનલ બેટલ હેડ બીગન ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ. ચાલતી ટ્રેનમાં જેવી આપણે વિચારી હતી એવી જ લડાઈ ચાલુ થઈ ગઈ. એક્સેપ્શનલ એટલે જેવી ધારી હતી એવી, બેટલ એટલે લડાઈ. ધ વુલ્સ મેડ અનધર અટેમ્પ્ટ ટુ સ્નેચ માય ચેન. વુલ્સ એટલે ભેડિયા, વરુ એટલે એમ આપણે કોકને ઉપમા આપીએ ને કે સારા તો ન કહેવાય કે ના ના વાવા સરસ, આવો મારી ચેન ખેંચો છો, તમે બહુ સારા છો. તો એ ભેડિયાઓએ મારી ચેન ખેંચવાનો બીજો પ્રયત્ન કર્યો. અટેમ્પ્ટ એટલે પ્રયત્ન. Still I resisted, chhata par main samna karyo, until one of them driven by a frenzy gave me an
extra hard kick using all his force. હવે મે સામનો કર્યો, ક્યાં સુધી સામનો કર્યો કે એમાંથી એક જણાએ મને એનામાં જેટલી તાકાત હતી બધી ભેગી કરીને મને ધક્કો ન મારી દીધો ત્યાં સુધી મે એમનો સામનો કર્યો. ઓફ બેલેન્સ આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ. અને પછી એને જે ફોર્સ કર્યો હતો મને ધક્કો મારવામાં, એનાથી હું શું થઈ ગઈ, ઓફ બેલેન્સ થઈ ગઈ, મારું બેલેન્સ બગડી ગયું અને એ બેલેન્સ મને લાવવામાં સમય નતો મળ્યો. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન. લિટરલી એટલે હું શું થઈ ગઈ, એકદમ ટ્રેન થી ફ્લ્યુ આઉટ એટલે બારે ફેંકાઈ ગઈ, ઉડીને પડી બારે. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન, મારા હાથમાં મોબાઈલ ફોન પકડેલો હતો. I was made air when I flew right into another train moving on the next track. અને સામેથી બીજી ટ્રેન આવતી હતી જ્યાં હું ઉડીને પડી. My body hit the moving steel and rebounded to my track. હવે જો સામેની ટ્રેનમાં ભટકાઈ અને રિબાઉન્ડ થઈને પાછી મારી ટ્રેનમાં હું ભટકાણી. This ping pong must have continued for several seconds before gravitational force pulled me down. Ping pong. Okay. બેડમિન્ટન રમીએ કે ટેનિસ રમીએ તો એક બાજુથી આ બાજુથી મારે, આ બાજુથી આ બાજુથી મારે, એ જે સર્વિસ અને એકબીજા સાથે આપણે વોલીબોલની પાસિંગ કરીએ, સોરી બેડમિન્ટનના જે કોક હોય એની પાસિંગ કરીએ અને કેમ ટક ટક અવાજ થાય એને પિંગ પોંગ કહેવાય. તો આ જે એક ટ્રેન્ડમાંથી અથડાઈ અને બીજી ટ્રેન્ડમાં એ અથડાઈને શું થવા માંડ્યું, એને પિંગ પોંગ રીતે અથડાણી. અને જ્યાં સુધી ગ્રેવિટેશનલ ફોર્સ એટલે ગુરુત્વાકર્ષણ બળ, સેનું, પૃથ્વીનું, જ્યાં સુધી પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ મને ખેંચ્યું નહીં ત્યાં સુધી મારે આમ અથડાવવું પડ્યું. હવે જો ડિસ્પાઇટ માય એફર્ટ માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. મેં ઘણી કોશિશ કરી કે ભાઈ હું પાટા ઉપર ન અથડાવું, પણ છતાંય મારો એક પગ, ડાબો પગ છે, એ ટ્રેક ઉપર, પાટા ઉપર પડી ગયો અને ઘચ ઘચ એવો અવાજ આવ્યો. ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ. અને આ જે ઘચ અવાજ હતો એ શેનો હતો, તો કે મારો જે પગ હતો એ શું થઈ ગયો, ગેટિંગ ચોપ એટલે કચડાઈ ગયો. ધેર વોઝ નો વન ટુ હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ. અને ત્યાં કોઈ નહોતું કે જે મારી આ ઇન્ટેન્સ એટલે તીવ્ર, અને સ્ક્રીમ એટલે ચીઝ, મારી તીવ્ર ચીજ સાંભળે એવું ત્યાં કોઈ હતું નહીં. I lay motionless for a while watching the red tail light of the train until it dimmed and faced into darkness. Then I fainted. પછી હું પાટા ઉપર પડ્યા પડ્યા ટ્રેન આમ જતી હતી, એની ટેલ લાઇટ એટલે પાછળની જે લાઇટ હતી એ સાવ ડીમ, ધીમી ન થઈ ગઈ અને અંધારામાં છેલ્લે ખોવાઈ ન ગઈ ત્યાં સુધી હું ત્યાં પડી પડી જોતી હતી. અને ધેન આઈ ફેન્ટેડ, ફેન્ટેડ એટલે બેભાન થઈ ગઈ. હવે બીજો સીન. આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ દિલ્હી ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ પીએમ. ઇન્ટરવેન્શન એટલે ભલામણ, પીએમ એટલે પ્રાઇમ મિનિસ્ટર, પ્રધાનમંત્રીની ભલામણથી મને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બિયર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. અને મારી જે સમગ્ર સારવાર હતી એ બધાના પૈસા કોણે આપ્યા, યુનિયન ગવર્મેન્ટ, સંઘ સરકારે આપ્યા હતા. સૂન એમ્સ બિગેન ઇશ્યુઇંગ ડેલી મેડિકલ બુલેટિન ઓન માય સ્ટેટસ. અને પછી જે મારું મેડિકલ સ્ટેટસ હતું કે મારી જે તબિયત સુધરતી હતી એનું રોજનું રોજ એ લોકો અપડેટ આપતા હતા. આઈ વોઝ ટોલ્ડ ધેટ યંગ પીપલ, ઓટો ડ્રાઈવર્સ એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ વેર કેરિંગ આઉટ અ કેન્ડલ માર્ચ ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી. અને મને એવું પણ જાણવા મળ્યું કે જે યંગ પીપલ એટલે યુવાન લોકો હતા, બીજા રિક્ષા ડ્રાઈવર્સ હતા, રોડ સાઇડ વેન્ડર્સ એટલે કે જે ફેરિયાઓ હતા,
એ લોકો ઘણા બધા જણાએ મારો સપોર્ટ કરવા માટે શું કર્યું, કેન્ડલ માર્ચ, એટલે મીણબત્તી લઈ અને જે રેલી નીકળે એ રેલી કાઢી, પછી મારા માટે હું જલ્દી સાજી થઈ જાઉં એના માટે પ્રાર્થના કરી. જો હવે આ એક વસ્તુ એવી ખોટી છે કે જયારે એના ઉપર એટેક થતો હતો ત્યારે આટલા બધા જણા બેઠા હતા, છતાંય કોઈ એની સહાય કરવા માટે ના આવ્યા, બરાબર? નકર ધારત તો 4 જણા હતા, એને એટલી લડત આપી, એમ જો ડબ્બામાં જેટલા જણા હતા એ બધા એનો સપોર્ટ કર્યો હોત તો અત્યારે કદાચ એનો પગ બચી પણ ગયો હોત. પણ શું થયું, પગ કપાઈ ગયો ને આટલી બધી હાય હોય થઈ ગઈ અને પછી એના માટે રેલીઓ કાઢી. ના, એવું બધું પછી કરવાની શું જરૂર? ખરેખર જયારે જેને મદદ હતી, મદદની જરૂર હતી, ત્યારે તમે એની મદદ ના કરી અને હવે રેલીઓ કાઢો છો, પણ કઈ વાંધો નહીં, એક જાતનો સપોર્ટ છે ને, આપણે પોઝિટિવ લઈએ, બરાબર? With the help of the best and the latest technology, gradually I started responding to the treatment. ધીમે ધીમે મને જે સારવાર મળી એનાથી મારો રિસ્પોન્સ સારો હતો. One morning my brother-in-law છે એ કોણ, તો કે માય સિસ્ટર લક્ષ્મી હસબન્ડ, મારી બહેન લક્ષ્મીના હસબન્ડે એક દિવસ મને પૂછ્યું, શું પૂછ્યું, એવરેસ્ટ ચડોગી, એવરેસ્ટ ચડીશ? He had just read an interesting piece of information in the newspaper. No female amputee had ever scaled Everest. જો હવે I wasn't amused. હવે એમ કહે છે કે મારા જે બનેવી હતા મારી બેન લક્ષ્મીના વર, એને મને પૂછ્યું કે એવરેસ્ટ ચડીશ, એવરેસ્ટ ચડોગી, એમ પૂછ્યું, હિન્દીમાં પૂછ્યું. શું કામ પૂછ્યું, તો કે એને હમણાં જ ન્યૂઝ ક્લિપ વાંચી હતી કે કોઈ પણ સ્ત્રી, દિવ્યાંગ સ્ત્રી, એ એવરેસ્ટ ચડી નથી. સોરી, આ સાંભળીને મને જરાય આશ્ચર્ય ન થયો. I have lost a leg and you are talking of Mount Everest. મારો પગ કપાઈ ગયો છે ને તમે માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાત કરો છો, શું મારી મજાક કરો છો? I started talking to myself. If I could take a shot at Everest and succeed, I would become the first female amputee to hold that record. I thought about it for some time and then I conveyed to Sahib my willingness to take up the challenge. Theek hai, hum karenge, I said. Jo pachi ane pote ne pote vicharyu ke jo hu aa mara nakli pag sathe Everest chadi jais, chadvani koshish karis ane safal thai jais, to હું રેકોર્ડ બ્રેક કરી નાખીશ કે એવરેસ્ટ ચડવા વાળી હું પહેલી દિવ્યાંગ સ્ત્રી હોઈશ. તો પછી એ એના બનેવી જેનું નામ છે સાહેબ, એને કહે છે કે ભલે, હું કરીશ, એવરેસ્ટ ચડવા માટે તૈયાર છું. I now had something to look forward to, a mission, a goal, a reason to dream. જો હવે મારી પાસે એક કારણ હતું સપનો જોવા માટેનું, એક મારા પાસે ધ્યેય હતું, લક્ષ્ય હતું, મારું એક મિશન હતું. શું મિશન હતું? કે હવે મારે શું કરવું છે, એવરેસ્ટ ચડવો છે, બરાબર? ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઈઝી, મને ખબર છે કે એ સરળ નહીં થાય. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઈઝી, પણ મારી આખી જિંદગીમાં કઈ બધું ઈઝી આવશે એવું તો જરૂરી છે ને. I felt like I was born again. મને એવું મહેસૂસ થવા માંડ્યું કે હવે હું ફરીથી જન્મી છું અને મારે બધું નવેસરથી શીખવાનું છે. Then I started waiting for my artificial limb to arrive. અને હવે હું કેની રાહ જોતી હતી કે મારું જે આર્ટિફિશિયલ એટલે કે નકલી અંગ છે એ મારી પાસે આવી જાય, નકલી પગ છે એ મારે જોઈતો હતો એ મને મળી જાય, પછી હું એના આગળની વિધિ કરીશ. When it finally arrived, I was overjoyed. એટલે હું તો એકદમ ખુશખુશાલ થઈ ગઈ જ્યારે એ મારી પાસે આવી ગયો. કોણ? આર્ટિફિશિયલ લેગ, નકલી પગ. The artificial leg felt almost like my real leg. અને આ જે નકલી પગ હતો એ ઓલમોસ્ટ લગભગ મારા સાચા પગ જેવો જ લાગતો હતો. I could hardly feel the difference. હું બંનેમાં બહુ જ મુશ્કેલીથી
કોઈ ભેદ જાણી શકતી એટલે એટલો સિમિલર હતો, એટલો એક જેવો જ પગ લાગતો હતો, અલગ નહોતો લાગતો. I had started falling in love with this stranger whom I was wedded for life. જો હવે એમ કહે છે કે હવે આ જે સ્ટ્રેન્જર, અજાણ સ્ટ્રેન્જર આપણે કોના માટે કહીએ, કોઈ અજાણી વ્યક્તિ હોય એને સ્ટ્રેન્જર કહીએ, એવી જ રીતે અરુણિમા માટે આ જે ખોટો પગ હતો એ અજાણ્યો હતો, બરાબર. એની લાઈફમાં નવો વ્યક્તિ આવ્યો હતો તો એના એની સાથે હવે એને લાગણી અનુભવી. I had set my eyes on a mountain and I need to prepare myself with the help of this stranger. અને પછી મેં મારી જે વિચારસરણી હતી, મારી આંખો સીધી ક્યાં પહોંચી ગઈ, માઉન્ટ એવરેસ્ટ, એના ઉપર મેં મારી આંખો સ્થિર કરી. એટલે એને માઉન્ટ એવરેસ્ટ દેખાતો નતો, પણ એને ઇમેજિન કર્યું, બરાબર. અને શું કર્યું, આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ, હવે મારી મારી જાતને તૈયાર કરવાની હતી, શેના માટે, માઉન્ટ એવરેસ્ટ ચડવા માટે, આ આર્ટિફિશિયલ લેગ સાથે, આ સ્ટ્રેન્જર, આ અજાણ્યા વ્યક્તિ સાથે. ચલો તો આજે આપણે પહેલા ભાગમાં આટલું શીખીએ છીએ, હવે પછીનો આગળનો પાઠ આપણે નેક્સ્ટ જ્યારે પણ મીટિંગ લેશું ત્યારે ભણશું.